सब्सक्राइब करो अपनी चैनल फिल फिजिक्स विद संजय नकुम ने अने बेल आइकन पर क्लिक करी ऑल पर क्लिक करो अने मेळवो बधा ज वीडियो लेक्चर ना नोटिफिकेशन तमारा मोबाइल पर। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં। આપણે લાસ્ટ ટાઈમ એક્સરસાઇઝના આપણે જે દાખલા જે છે બરાબર એ આપણે 14.5 સુધી કરેલા બરાબર। હવે આપણે આગળના દાખલા 14.6 થી ચાલુ કરવાના છે। 14.6 થી આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ ચાલુ કરીએ। ચાલો તો 14.6 માં આપણને કહેવામાં આવેલું છે, કણના પ્રવેગ એ અને સ્થાનાંતર એક્સ વચ્ચેના નીચેના સંબંધોમાંથી કયા સરળ આવર્ત ગતિ ધરાવે છે બરાબર। તો એમાં આપણને ઓપ્શન આપેલા છે, ઓપ્શન આપણને છે આપેલા કે પહેલો છે કે એ બરાબર 0.7x, એ બરાબર -200x², સી છે આપણને એ બરાબર -10x અને ડી છે ये बराबर 100x³। ओके, हवे अपन एम कहे क्यू आमांथी सरल आवर्त गति धरावे छे बराबर। तो हवे आमां सरल आवर्त गति कई छे, तो पहली बात तो ई करी लईए के सरल आवर्त गति माटे एनी कंडीशन शुं हती। तो बल जे एफ बराबर शुं आवुं जोईए, तो के एफ बराबर -kx होवुं जोईए अने प्रवेग जे छे ए बराबर -ω² x होवो जोईए। तो कंडीशन ए छे के x एक आवो जोईए अने माइनस छे शुं होवी जोईए, कम्पलसरी छे। तो पहली बात करिए तो आमा माइनस नहीं, कैंसल, आमा माइनस छे पर एक्स नी बे घात नहीं बराबर। आ तो हूं छे ओमेगा छे, लेने अर्थ के लेवा देवा नहीं ओमेगा स्क्वायर बराबर। पण माइनस माइनस पर एक्स स्क्वायर, अहीं एक्स आवे जो अंग्रेजी एक्स स्क्वायर छे, आ पण नहीं, आ छे माइनस पण छे एक्स पण छे बराबर। तो आना जेवुं देखातुं होय आ खाली सी एक ज छे, मतलब हुं थयो के सी ए सरळ आवर्त गति दर्शावे छे। क्लियर? तो 14.6 માં એનો કહે છે કે સી છે એ આવર્ત ગતિ દર્શાવે છે। ક્લિયર? હવે આપણે આગળ જઈએ 14.7 પર જઈએ। તો 14.7 માં એવું છે કે સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિને સ્થાનાંતર વિધેય xt = a cos ωt + φ દ્વારા વર્ણવવામાં આવે છે। તો એક કામ કરીએ, પહેલા આટલું લખી લઈએ, કારણ કે આપણે કદાચ આ એક્ઝામ્પલ ની અંદર આખું બોર્ડ જોઈ જશે બરાબર। તો આટલું લખી લો પહેલા, ચાલો ઉદ્ભવ આપણને શું કીધું, આ સમીકરણ કીધું છે। તો પેલા લખી દઈએ સમીકરણ, એક્સ ટી બરાબર એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ। ઓકે, તો જોઈએ પાછું ફરીથી એકવાર વાંચીએ। સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિને સ્થાનાંતર વિધેય એક્સ ટી બરાબર એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ દ્વારા વર્ણવવામાં આવે છે। જો કણનું પ્રારંભિક સ્થાન એટલે કે ટી = 0 ઉપર સ્થાન ઉપર એનું એ સ્થાન 1 સેન્ટીમીટર હોય અને એનો પ્રારંભિક વેગ ઓમેગા સેન્ટીમીટર પર સેકન્ડ હોય, તો એનો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શોધો। તો પહેલા ઈ કામ કરીશું આપણે, પછી હું કહી છે કે કણની કોણીય આવૃત્તિ એ પાઈ પર સેકન્ડ છે। જો કોસાઇન વિધેયના સ્થાને સરળ આવર્ત ગતિને વર્ણવવા માટે આપણે સાઇન વિધેય લઈએ, મતલબ x = bsin ωt + α પસંદ કરીએ, તો ઉપરયુક્ત પ્રારંભિક શરતો સાથે કણનો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શું થશે? તો આપણને પહેલું તો એવું કીધું છે કે t = 0 સમય ઉપર એટલે કે x0 શું છે 1 સેન્ટીમીટર બરાબર, શું છે x = 1 સેન્ટીમીટર અને એનો પ્રારંભિક વેગ જે છે બરાબર એ ઓમેગા જ છે, એને ઓમેગા જ રહેવા દઈએ। ઓકે, તો હવે બીજું કઈ આપણને કહેવાય તો તેનો આપણે શું કરવાનું છે,
તેનો પ્રારંભિક વેગ ઓમેગા સેન્ટીમીટર હોય તો તેનો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શોધો. બરાબર, ઓકે. તો હવે આપણે શું કરીએ, ચલો સૌથી પહેલા આપણે કામ કરશું કે ટી ઇક્વલ ટુ ઝીરો માટે આ સમીકરણ આપણને ખબર છે. બરાબર, અને બીજું જે આપણને આપેલું છે એ છે કે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ એટલે તમે સમજી શકો કે શરૂઆતમાં એમ. બરાબર, તો ટી ઇક્વલ ટુ ઝીરો સમયે વેગ પણ કેટલો છે, વેગ બરાબર ટી ઇક્વલ ટુ ઝીરો સમયે ઓમેગા એકમ સેન્ટીમીટર પર સેકન્ડ. ઓકે, તો આટલું આપણને કીધેલું છે. તો ચાલો પેલા આ વાત યાદ કરીએ. તો આ સૂત્ર માટે સ્થાનાંતર કઈ રીતે દર્શાવાય છે? બરાબર, તો એક્સ ઝીરો બરાબર હું લખી શકીએ, ટી ઇક્વલ ટુ ઝીરો મૂકીએ તો એક્સ ઝીરો બરાબર એ કોસ ટી ઇક્વલ ટુ ઝીરો, ઝીરો મૂકીએ તો ઓમેગા ટી તો ઝીરો થઈ ગયો ભાઈ, ટુ ફાય, તો આપણે મળી છે એ કોસ ફાય. એક્સ ઝીરો બરાબર વન સેન્ટીમીટર છે તો આપણે લખીએ કે વન ઇક્વલ ટુ એ કોસ ફાય, આને કહી દઈએ ઇક્વેશન નંબર વન. હવે લખીએ વેગનું સમીકરણ. બરાબર, તો આપણી પાસે સ્થાનાંતરનું સમીકરણ હોય તો વેગનું સમીકરણ તો આપણને મળે જ. બરાબર, તો વેગ સૂત્ર શું મળે આપણને કે વી ટી બરાબર ડી બાય ડીટી ઓફ એક્સ ટી. બરાબર, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરીએ તો આપણને શું મળે, આપણને મળે વેગ. બરાબર છે, ચાલો તો આપણે એકવાર વિકલન કરીએ તો શું થશે, તો એ તો જેમ છે એમ જ રહે. કોસ થીટા નું શું થાય, તો કે સાઈન થીટા, મતલબ બે થું લખી દેવાનું, અને થીટા નું પાછું આ જે થીટા છે એનું પાછું એક વખત વિકલન સમયની સાપેક્ષે, તો આ તો ઝીરો થઈ જાય, આમાં સમયની સાપેક્ષે એકવાર વિકલન કરો તો શું થાય, ઓમેગા વધે. તો આ બને વી ટી બરાબર ઓમેગા એ સાઈન ઓમેગા ટી પ્લસ ફાય. હવે ટી ઇક્વલ ટુ ઝીરો વાળી કન્ડિશન જો આમાં મૂકવામાં આવે, બરાબર, કઈ, તો કે ટી ઇક્વલ ટુ ઝીરો સમયે વી ઝીરો આપણને કેટલો મળે છે, તો કે ઓમેગા સેન્ટીમીટર પર સેકન્ડ. તો આ કિંમત આમાં આપણે મૂકી દઈએ તો શું બનશે, તો આપણે લખી શકીએ વી ઝીરો બરાબર ઓમેગા એ સાઈન ટી ઇક્વલ ટુ તો ઝીરો, ઓમેગા ટી ઝીરો થઈ ગયો વધુ ફાય. બરાબર, ચાલો તો આમાં વી ઝીરો બરાબર તો ઓમેગા છે, તો આપણે લખી શકીએ ઓમેગા બરાબર એક મિનિટ, આપણે કોસ જે છે બરાબર કોસ નું વિકલન શું થાય, માઇનસ સાઈન થાય, તો આપણે માઇનસ લખવાનું અહીંયા ભૂલી ગયા છીએ, અહીંયા શું આવશે માઇનસ. બરાબર, કારણ કે કોસ જે છે બરાબર કોસ નું વિકલન માઇનસ સાઈન થાય અને સાઈન નું વિકલન કોસ થાય. બરાબર છે, ચાલો તો ઓમેગા બરાબર શું લખી શકાય, માઇનસ ઓમેગા એ સાઈન ફાય. ઓમેગા ઓમેગા કેન્સલ, તો આપણે શું લખી શકીએ, માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ એ સાઈન ફાય, આને કહી સમીકરણ નંબર બે. ઓકે, ચાલો હવે આપણી પાસે બે સમીકરણ છે તો આપણે શું કરીએ, આપણે કંપ વિસ્તાર અને કળા બંને શોધવાનું છે. બરાબર છે, તો પહેલા તો આપણે એક વસ્તુ એ કરીએ કે સમીકરણ એક અને સમીકરણ બે બંનેનો વર્ગ કરી અને સરવાળો કરતા, તો લખાય સમીકરણ એક અને સમીકરણ બે નો વર્ગ કરી સરવાળો કરતા. બરાબર, કરતા છક જગ્યા નથી એટલે હું કરી દઉં છું. તો ચાલો આનું શું થાય, તો આનું બનશે એ સ્ક્વેર કો સ્ક્વેર ફાય. આપણે પહેલા આ બંને આ બાજુની સાઈડ લખીએ અને આનું શું કરીએ કાય, તો કે એ સ્ક્વેર સાઈન સ્ક્વેર ફાય. આનો બંનેનો વર્ગ કરીને પછી સરવાળો કરી, એટલે આ બાજુનો વર્ગ કરી સરવાળો, આ બાજુનો વર્ગ કરી સરવાળો આ બાજુ. ચાલો તો શું થાય, ઇઝ ઇક્વલ ટુ એકનો વર્ગ અને માઇનસ વન નો વર્ગ, તો માઇનસ વન 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 જ થશે. બરાબર, તો ચાલો હવે આમાંથી એ સ્ક્વેર આપણે કોમન કાઢીએ તો અંદર વચ્ચે કો સ્ક્વેર ફાય પ્લસ સાઈન સ્ક્વેર ફાય ઇઝ ઇક્વલ ટુ એક નો વર્ગ એક, માઇનસ વન નો વર્ગ એક જ રહે, તો વન પ્લસ વન ટુ. આ થઈ જશે સાઈન સ્ક્વેર થીટા પ્લસ કો સ્ક્વેર થીટા વન થઈ જાય, તો આપણે લખી શકીએ એ સ્ક્વેર બરાબર ટુ, તો એ બરાબર શું થાય, પ્લસ ઓર માઇનસ અંડર ટુ. બરાબર છે, તો આપણને એ મળી ગયો. હવે આપણે વાત કરીએ કંપ વિસ્તાર મળી ગયો, હવે કળા શોધવાની. તો આપણે સમીકરણ એક અને બે છે બરાબર, તો સમીકરણ બે ભાંગ્યા સમીકરણ એક કરતા સમીકરણ બે ભાંગ્યા સમીકરણ એક કરો તો શું થાય, તો કે આના છેદમાં આ લખવું પડે, તો લખાય એ સાઈન ફાય ના છેદમાં એ કોસ ફાય. બરાબર, તો શું થાય, માઇનસ વન
तो हम आप लखीये ये कैंसल साइन थीटा ना छेद में कॉस थीटा शू थाय तो के साइन फाई ना छेद में कॉस फाई टेन थीटा बराबर अने आ मळे माइनस वन। चलो तो टेन थीटा जे छे एनी कई वेल्यू माटे आपणने मतलब फाई नी कई किंमत माटे आपणने टेन फाई जे छे माइनस वन मळे तो वन शोधी लो टेन कारण के टेन केवू छे अयुग्म विधेय छे बराबर। अयुग्म विधेय नो मतलब शू थाय हुं अहीं लखी दऊं अयुग्म विधेय नो मतलब एवो थाय अयुग्म विधेय एटले एवुं थाय के जो खूणो माइनस होय तो तमे माइनस मूल्य लखी शको मतलब माइनस खूणा बराबर माइनस टेन थाय मतलब अहींया जे माइनस वन छे आपणे खूणो शुं करो आपणे टेन वन नी वेल्यू जोवानी बराबर के टेन क्यारे वन थाय अने पछी तमे खूणाने माइनस करी दो तो पण चालो अथवा तमे आने एवी रीते पण लखी शको आना परथी तमे केवी रीते लखी शको तो आ रीते पण लखी शको टेन माइनस फाय बराबर वन आ रीते पण लखी शको बराबर। चलो टेन ना खूणा कयो खूणो होय त्यारे आपणने वन मळे टेन तो आपणे खबर छे पिस्तालीस खूणो होय त्यारे केटलो बराबर एटले के आपणे पिस्तालीस अहींया लखवानुं नथी आपणे एवुं लखवानुं आवे पाई बाय फोर बराबर तो आपणने मतलब खबर पड़ी फाय इक्वल टू शुं होय माइनस पाई बाय फोर बराबर छे फाय नी वेल्यू माइनस पाई बाय फोर होय अथवा तो तमे आ रीते जे अहीं जो तमे एकम वर्तुळ बताऊं तमने तो आज एकम वर्तुळ छे बराबर मैं तमने शुरुआत में बतावेलू तो माइनस पाई बाय फोर एटले अहीं आवे अहीं जीरो अहींथी ऊपर जाओ तो प्लस में एक खूणो वधे नीचे जाओ तो माइनस में खूणो वधे तो अहीं आवे माइनस पाई बाय फोर अहीं बराबर तो आ माइनस पाई बाय फोर छे तो अहींथी नीचे मापो तो माइनस पाई बाय फोर के पण ऊपरथी मापो तो पाई आ केटलो थाय तो के आ थ्री पाई बाय टू प्लस पाई बाय फोर एटले टूंकमां थाय आपणने तमे करो तो खबर पड़े तमने આ થશે થ્રી પાય બાય ટુ પ્લસ ફાઈવ બાય ફોર એટલે આમ પાય બાય ફોર ની દ્રષ્ટિએ જુઓ તો આના બધાના બબે ભાગ પાડો તો ડાયરેક્ટ તમને શીખવાડું છું બધાના બબે ભાગ પાડો તો વન પાય બાય ફોર ટુ પાય બાય ફોર થ્રી પાય બાય ફોર ફોર પાય બાય ફોર સિક્સ પાય બાય ફોર ફાઈવ પાય બાય ફોર સિક્સ પાય બાય ફોર સેવન પાય બાય ફોર તો અહીંયા સુધી કેટલા થાય ટોટલ સેવન પાય બાય ફોર તો તમે ડાયરેક્ટ એમ લખી શકો સમજાણો તમે ડાયરેક્ટ લખી શકો સેવન પાય બાય ફોર બાકી નકર તમારે શું કરવું પડે તો તમે એવું બી કરી શકો કે આ પાય બાય ટુ ટુ પાય બાય ટુ થ્રી પાય બાય ટુ તો ટુ થ્રી પાય બાય ટુ પ્લસ ફાઈવ બાય ફોર તો જવાબ એ જ આવે ક્લિયર છે તો આ છે બરાબર આપણા આ દાખલો અડધો પૂરો થયો બરાબર આ કરી લો ચાલો ચાલો વિડીયો પોઝ કરીને લખી નાખો 14.7 જ છે આ યુગ્મ વિધેય ને યુગ્મ વિધેય યાદ રાખવાનું છે ખાસ સૂત્ર ત્રિકોણમિતિના તમને જેટલા આવડશે એટલું તમને ફિઝિક્સ સહેલું લાગશે તમને એમ થતું હશે કે સર બબે ડસ્ટરથી કેમ પૂછે છે બંને ડસ્ટર બસવા પછી તમે જો કેટલું ક્લીન દેખાય છે તમને અક્ષર એકદમ ચોખ્ખા દેખાય એટલા માટે ચાલો હવે આપણે એ જે એક્ઝામ્પલ કર્યો હતો એમાં એવું કીધું કે આ તો આપણે પહેલા સૂત્ર કેવું લીધું કે એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ એ કે એની જગ્યાએ એ બી સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ લઈને કરો ઓમેગા ટી પ્લસ આલ્ફા તો એ કે તમને કંપ વિસ્તાર ને કળા શું મળે આ જુઓ ચાલો જોઈએ સૂત્ર હવે આપણે એવું લેવાનું કે એક્સ ટી બરાબર કયું લેવાનું તો કે બી સાઈન ઓમેગા ટી પ્લસ આલ્ફા ઓમેગા ટી પ્લસ થાય નહીં ઓમેગા ટી પ્લસ આલ્ફા લેવાનું બરાબર છે ચાલો હવે તમે આલ્ફા લ્યો તો શું થશે તો પહેલી વાત તો પહેલા એની કન્ડિશન આપણે લખવી પડે તો ટી ઇક્વલ ટુ ઝીરો માટે કન્ડિશન કઈ કઈ છે તો કે એક્સ ઝીરો આપણને વન સેન્ટીમીટર છે અને વેગ છે એ કેટલો છે તો વેગ જે છે એ બનશે
બનેલો આપણને કીધેલો છે ઓમેગા સેન્ટીમીટર પર સેકન્ડ. બરાબર, ચાલો પેલા સ્થાનાંતર ની વાત કરીએ. ચાલો સ્થાનાંતર ની વાત કરીએ. તો સ્થાનાંતર ની વાત કરીએ તો પેલા સૌથી પહેલા હું મૂકવું પડે એક્સ ઝીરો બરાબર બી સાઈન ઓમેગા ટી પ્લસ આલ્ફા. એક્સ ઝીરો કેટલો છે? વન. બી સાઈન ઓમેગા ટી તો ઝીરો, બી સાઈન આલ્ફા, અને કહી દઈએ સમીકરણ નંબર એક. બરાબર, હવે આપણે વાત કરીએ વેગની. ચાલો તો વેગનું સૂત્ર પાછું લખવું પડે. વીટી બરાબર શું થાય? તો કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. તો આનું તમે સમયની સાપેક્ષે વિકલન કરો આ સમીકરણનું, તો શું થાય? તો બી તો પેલા આવે જ આમને અચળ છે. સાઈન થીટાનું વિકલન થાય કોસ થીટા, તો આ બનશે કોસ ઓમેગા ટી પ્લસ આલ્ફા. બરાબર, અને પાછું થીટાનું વિકલન એટલે આ તો ઝીરો થઈ ગયું, આનું તો અચળ છે એટલે. બરાબર, અને ઓમેગા ટી એટલે શું થાય? તો કે ટી નું વન થઈ જાય અને વધે ઓમેગા. બરાબર, તો ફરક તમે જુઓ, ઓલામાં તમે કોસ નું સાઈન કર્યો છો એટલે માઇનસ આવ્યું છે, આમાં સાઈન નું કોસ કરો તો માઇનસ તો આવવાનું નથી, એટલે સૂત્રમાં થોડોક ચેન્જ આવી ગયો, સૂત્ર થોડુંક બદલાઈ ગયું. ઓકે, હવે આપણે વાત કરીએ વેગમાં ટી ઇક્વલ ટુ ઝીરો માટે. બરાબર, ટી ઇક્વલ ટુ ઝીરો માટે શું થાય? તો વી ઝીરો બરાબર ઓમેગા બી કોસ ઓમેગા ટી જે શું થઈ જાય? ઝીરો, આપણે આપશે ખાલી કોસ આલ્ફા. તો વી ઝીરો શું છે આપણી પાસે? કઈ ગયું ઓમેગા, તો આપણે લખી શકીએ ઓમેગા બરાબર ઓમેગા બી કોસ આલ્ફા. ઓમેગા ઓમેગા કેન્સલ, તો વન બરાબર બી કોસ આલ્ફા, અને કહેવાય સમીકરણ નંબર બે. તો હવે શું કરીએ આપણે? સમીકરણ એક અને સમીકરણ બે ને પેલા કર્યું હતું એ જ વસ્તુ, એક નો અને બે નો વર્ગ કરીને સરવાળો કરતા. તો આપણે લખવું પડે સમીકરણ બે અને એક નો વર્ગ કરી સરવાળો કરતા. ચાલો તો બંને નો વર્ગ કરીને સરવાળો, આનો વર્ગ કરીએ તો શું થાય? તો બનશે બી સ્ક્વેર સાઈન સ્ક્વેર આલ્ફા, બી સ્ક્વેર કો સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ બાજુ વન ને આ બાજુ વન, મતલબ એક નો વર્ગ વત્તા એક નો વર્ગ. અહીંયા બનશે બી સ્ક્વેર, કોમન કાઢો તમે તો અંદર વચ્ચે સાઈન સ્ક્વેર આલ્ફા અને કો સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એક નો વર્ગ એક, એક નો વર્ગ એક એટલે એક ને એક બે, આ થઈ જશે વન. તો તમે લખી શકો બી સ્ક્વેર બરાબર ટુ, તો બી બરાબર અંડર રૂટ પ્લસ ઓર માઇનસ લખવું પડે આગળ ટુ. તો આ તમને કંપ વિસ્તાર મળી ગયો. અને કળા માટે શું કરવું પડે? તો સમીકરણ એક અને સમીકરણ બે આ બંનેને શું કરીએ આપણે? ભાગાકાર કરીએ. તો સમીકરણ એક ભાંગ્યા સમીકરણ બે કરતા. ચાલો તો બી સાઈન આલ્ફા પણ બી કોસ આલ્ફા, બરાબર ઓય બાજુ છે વન બાય વન. બી બી કેન્સલ, સાઈન અપોન કોસ ટેન આલ્ફા બરાબર વન. તો ટેન ના આલ્ફા એટલે આલ્ફા ના ટેન કયા ખૂણા માટે? ટેન ની વેલ્યુ વન મળે છે 45 માટે. તો આપણે શું લખીએ કે આલ્ફા બરાબર પાઈ બાય ફોર. બરાબર, આલ્ફા ની વેલ્યુ મળી છે પાઈ બાય ફોર. તો ઓલપણે આપણને આલ્ફા જે કળા હતી એ માઇનસ પાઈ બાય ફોર મળતી હતી, અને અહીંયા કળા પ્લસ પાઈ બાય ફોર. તો ખાલી સૂત્રમાં આ જે સાઈન કોસ નો જે ફરક છે એનાથી કેટલો ફરક પડે છે તમે વસ્તુ જુઓ. બરાબર છે, ઓકે ચાલો લખી લો. ઓકે ચાલો લખી લીધું છે. હવે આગળના જે એમસીક્યુ જે આગળનો જે પ્રશ્ન છે બરાબર દાખલો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આ દાખલા છે પ્રેક્ટિસ કરતા રહેજો, સાઈન કોસ ના દાખલા પ્રેક્ટિસ કરજો, ત્રિકોણમિતિના સૂત્ર યાદ રાખજો. બરાબર, આટલું કામ ત્યાં સુધીમાં કરી લેજો. ઓકે, બાકીના જે દાખલા છે એ આપણે કાલથી જોઈશું. ધન્યવાદ.